દહેગામ તાલુકાના મોટા જળુંદરા ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મોટા જળુંદરા ગામે આજે ગામના સરપંચ શ્રી રોહિતભાઈ પટેલ અને ગામના ગ્રામ પંચાયતના સભ્યો તેમજ તલાટી કમ મંત્રીના સહયોગથી આ ગામ પ્લાસ્ટિક મુક્ત બનાવીને સ્વચ્છતા અભિયાન માટે આગવું સ્થાન ધરાવે છે। ગામમાં ગંદકી નથી અને ગામના સર્વાંગી વિકાસ માટે આ ગામના સરપંચ ખડે પગે ઊભા રહીને ગ્રામજનોની પ્રશંસનીય સેવા કરતા ગ્રામજનો દ્વારા માહિતી ઉપલબ્ધ થવા પામી છે અને આજે મોટા જળુંદરા ગામે ગામની પાદરે આવેલું બ્રહ્માણી માતાજીના મંદિરના પટાંગણમાં અને તેમની સામે આવેલા તરાહમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણના પ્રસંગે દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, સુમેરુભાઈ અમીન, કનુભાઈ પટેલ, જાગુબેન પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ, જિલ્લા ડેલિગેટ કુલસી તથા જિલ્લા પ્રદેશના મંત્રી હિતેન્દ્રભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહીને તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં કૃષિ સુધારા વિશેની વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં સરકાર મોંઘવારી અને કાળા બજાર રોકવા માટે પ્રયત્નશીલ બની રહી છે, તેમજ ખેડૂતો પોતાના પાકો ગમે ત્યાં પોતાના ભાવે વેચી શકશે અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ અને ખેડૂતોના હિતમાં ભારતીય જનતા પાર્ટી આજથી 15 દિવસ સુધી ગામડે ગામડે ફરીને નવજાગૃતિ અભિયાન કાર્યક્રમ રાખશે અને ખાટલા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે તેવી વિસ્તૃત માહિતી આપી હતી અને આજના આ કાર્યક્રમમાં 200 જેટલા ખેડૂતો હાજર રહેવા પામ્યા હતા અને ગામના સરપંચે સરકારી નીતિ નિયમોનું પાલન કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવેલા તમામ ખેડૂતો અને સર્વને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને છેલ્લે આભાર વિધિ કનુભાઈ પટેલે કરી હતી। અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ।